નમસ્કાર મિત્રો આજે આપણે યુનિટ ટેસ્ટ ટુ ધોરણ બાર સાયન્સનો જે પેપર છે એનું સોલ્યુશન કરીશું સો એમાં સેક્શન વન છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે ભાઈ આપેલ વાક્ય હાથું છે કે ખોટું એ લખવાનું છે ફર્સ્ટ સેન્ટેન્સ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોઈઝ કે ભાઈ અંતિમ નિર્ણય છે એ કોઈ પણ જાતના ક્વેશ્ચન વગર રોયનો રહેતો હતો તો વાક્ય સાચું છે કે ખોટું તો વાક્ય છે ફોલ્સ ખોટું છે બરાબર કે અંતિમ નિર્ણય છે એવો રોયનો નહીં પણ વોલ્ટનો રહેતો હતો પાઠમાં આપણને ખ્યાલ છે કે ભાઈ વોલ્ટ ડિઝની છે એ દરેક વ્યક્તિના મતને સાંભળતો હતો પણ અંતિમ ડિસિઝન ડિસિઝન તે પોતે લેતો હતો એટલે સેન્ટેન્સ ફર્સ્ટ છે એ ફોલ્સ છે ખોટું સેકન્ડ સેન્ટેન્સ वोल्ट हैड क्वाइटली नर्स द ड्रीम ऑफ अ न्यू काइंड ऑफ अम्यूजिंग पार्क एक प्रकारना अद्भुत पार्कन स्वप्न से वोल्ट शांति सेवत तो वाक्य से ही ट्रू से साचू से बराबर कि भाई वोल्ट डिजनी से एक प्रकार अम्यूजिंग पार्कन स्वप्न से जो थर्ड सेंटेन्स द कस्टमर नीड टू बिगीन कनेक्टिंग टू अधर हार्ट इन ऑर्डर टू गेट अपग्रेड कै અપગ્રેડ સુધારવા માટે કસ્ટમરે પોતાના હૃદય સાથે જોડવાની ટ્રુ છે હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ કે ગ્રાહકને જરૂરિયાત રહેતી હતી કે ભાઈ બિગન કનેક્ટિંગ અધર હાર્ટ બીજા હૃદય સાથે જોડાણ કરવાની શા માટે ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ કે પોતાના હૃદયને અપગ્રેડ કરવા માટે સુધારવા માટે એમને પોતાના પોતાના હૃદયને બીજાના હૃદય સાથે જોડવાની જરૂરિયાત રહેતી હતી તો વાક્ય સી ટ્રુ છે એટલે ફર્સ્ટ સેન્ટેન્સ ફોલ્સ ટ્રુ ટ્રુ ફાઇન્ડ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ કે ભાઈ નજીકનો મિનિંગ ધરાવતો શબ્દો શોધીને લખવાનો છે ઇન શોર્ટ સમાનાર્થી શબ્દ જેવું બરાબર ઇન્ડસ્ટ્રીઅસ ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યમી મહેનતું લેઝી તો આર ઇગ્નોબલ મીન્સ ઉતરતી કક્ષાનું જીનિયસ શ્રેષ્ઠ હાર્ડ વર્કિંગ તો અહીંયા શું આવશે ઇન્ડસ્ટ્રીયસ સક્રિય હાર્ડવર્કિંગ જગાડવું ઇન્કરેજ પ્રોત્સાહન કરવું ઇન્સ્પાયર પ્રેરણા આપવું હેઠ નફરત કરવી અપીલ ટુ ને અપીલ કરવું બરાબર ને જોડવું સક્રિય કરવું તો ઇનવોક તો અપીલ ટુ આવશે અહીંયા હોરી હોરી તો પ્રાચીન બરાબર જૂનું પ્રાચીન ઓલ્ડ એટલે ન્યૂ પણ નહીં આવે મોડર્ન એટલે આધુનિક એ પણ નહીં આવે એટલે નવું અથવા નવલકથા એ પણ નહીં આવે અહીંયા એશિયન્ટ પ્રાચીન એટલે ઇન્ડસ્ટ્રીઅસ એટલે હાર્ડવર્ક હાર્કવર્કિંગ ઇનવોક એટલે અપીલ ટુ હો એટલે એશિયન્ટ બરાબર એ બધા એના નિયરેસ્ટ મિનિંગ થાય છે ત્યારબાદ જોઈએ તો કે ભાઈ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન કે ભાઈ ફંક્શન સૌથી સુટેબલ હોય પસંદ કરવાનો છે

सो धेट स धेट आवा शब्द बराबर टू इनफ टू एक्सप्रेसिंग कॉन्ट्रास्ट विरोध विरोध दर्शाता फंक्शन तो बट हवेवर एज धो ओल धो इवन धो इवन इफ स्टील एट इन स्पाइट ऑफ डिस्पाइट ऑफ एक्सप्रेसिंग पर्पज पर्पज दर्शाता हुआ फंक्शन इन ऑर्डर टू

સો વિશે કે મિસિસ શાહ વોઝ સો ધેટ સ્ટ્રીક સી કુડ નોટ અલો મિસિપ્લાસ મિસિસ શાહ એટલા બધા સ્ટ્રિક્ટ છે કે તે તેમના ક્લાસમાં મિસિપ કે ભાઈ કોઈ પણ બનાવ બને અથવા તો ગેર શિસ્ત થાય તો એને ચલાવી લેતા નથી એટલે સો અને ધેટ શું આવશે રિઝલ્ટ સો સો જે સાથે હોય તો પર્પઝ આવે સો પછી ધેટ હોય તો રિઝલ્ટ આવે બરાબર એટલે શો વી એક્સપ્રેસિંગ રિઝલ્ટ યુ હેડ બેટર ઇટ હાઉસ હોલ્ડ આઇટમ હાઉસ હોલ્ડ આઇટમ ઘરમાં બનાવેલી વસ્તુ હોય એ ખાવી તમારા માટે યોગ્ય રહેશે સારી રહેશે હિતાવહ રહેશે તો હેડ બેટર તો શું આવશે સજેશન એટલે પહેલામાં આવશે કોન્ટ્રાસ્ટ પર્પઝ રિઝલ્ટ અને સજેશન નાવ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિય ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ ધર આન્સર કે ભાઈ અન્ડરલાઇન કરેલો શબ્દ એમનો જવાબ હોય એવો ક્વેશ્ચન માર્ક્સ વાળો અથવા તો ક્વેશ્ચન વાક્ય આપણે પસંદ કરવાનું છે ફર્સ્ટ મધર મેક્સ પીઝા ફોર અસ માતાએ અમારા માટે પીઝા બનાવ્યા તો અંડરલાઇન વર્ડ છે ને નીચે છે મેક્સ પીઝા કે ભાઈ શું બનાવ્યું એવું આપણે કહેવાનું છે બરાબર કે ભાઈ વોટ ડીટ મધર મેક્સ ફોર અસ લાગુ પડી શકે કે માતાએ અમારા માટે શું બનાવ્યું હતું વોટ ડૂ મધર મેક્સ ફોર અસ માતાએ અમારા માટે શું બનાવ્યું આ પણ લાગુ પડી શકે છે હાઉ ડઝ કઈ રીતે બનાવ્યું તો આ લાગુ પડશે નહીં હવે ત્રણમાંથી કયું સિલેક્ટ કરવાનું છે એ હવે આપણે જોવાનું છે સો જો આ મેક્સ બરાબર ત્રીજો વર્તન ત્રીજો પુરુષ એક છે મેક્સ મધર બરાબર મધર છે એટલે અહીંયા ક્રિયાપદને એસ લાવ્યો એટલે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વસન એટલે ડીડ આવ્યું એટલે આ સેન્ટેન્સ આવશે નહીં સેકન્ડ જોયું વોટ ડઝ મધર ડુ ફોર અસ માતાએ અમારા માટે શું કર્યું આવી શકે છે બરાબર વોટ ડૂ મધર મેક્સ ફોર અસ આ પણ આવી શકે છે પણ ત્રીજો પુરુષ એક વચન હોય એટલે સેન્ટેન્સ હંમેશા ડઝ આવે આવે બરાબર ડુ નહીં ત્રીજો પુરુષ છે તો અહીંયા આપણે ડઝ આવશે એટલે સાચું વાક્ય બી રહેશે ડઝ મધર મે મધર ડુ ફોર અસ માતાએ અમારા માટે શું કર્યું જો આવા સેન્ટેન્સ આ જયારે ઓપ્શન આવે ત્યારે ટેન્સને જોવો આપણે અનિવાર્ય છે એટલે કે ટેન્સ ને એટલે કયો કાર છે એ જોયા બાદ આપણે इनो जवाब ने शोधी सकशु ત્યાર પછી લઈએ 12 વોલ્ટ સોલ્વ एवरी प्रॉब्लम वेरी ક્લેવર્લી કેમે વોલ્ટ સે બધાસ પ્રશ્નને ચતુરાઈ પૂર્વક સોલ્વ કરતો તો ઉકેલતો હોતો તો અહી વેરી ક્લેવર્લી એવું તો કઈ રીતે બધા પ્રશ્નને સોલ્યુશન કરતો તો એ એનો જવાબ ગુજરાતીમાં હોઈ શકે વોટ ડઝ વોલ્ટ સોલ્વ શું એ સોલ્વ કરતો તો એ આવશે નહીં હાઉ ડીડ વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ કે ભાઈ દરેક પ્રોબ્લેમ છે એ વોલ્ટ કઈ રીતે સોલ્વ કરતો હતો આ આન્સર લાગુ પડી શકે વાય ડીડ વોલ્ટ સોલ્વ શા માટે તો આ નહીં આવે વેન ક્યારે એ પણ નહીં આવે તો હાઉ ડીડ વાળો આવશે બરાબર હાઉ ડીડ વોલ્ટ સોલ્વ એવરી પ્રોબ્લેમ કે વોલ્ટ છે એ દરેક સોલ્યુશન કઈ રીતે ઉકેલતો હતો એટલે આપણો જવાબ છે બી

कि भाई जटलाप जटिल प्रोग्राम प्रोग्राम से मैं एक से समस्या बट इन इन नॉन टेक्निकल टर्म्स पर नॉन टेक्निकल टर्म में इट मींस यू हैव टू लव योर ओन मशीन बिफोर इट कैन लव अदर ए नॉन टेक्निकल टर्म में एवं कही शक बीजा ने लव करता पहला तुम्हारा पेला मशीन ने लव करव पड़ से क्वेश्चन जो है हाउ कैन द कस्टमर सॉल्व द एरर्स કે ભાઈ ગ્રાહક છે એ એરરને અથવા જે ભૂલ છે એને કઈ રીતે સોલ્વ કરી શકે સુધારી શકે છે ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર પછી શું આન્સર આવી શકે કે ભાઈ બાય કનેક્ટિંગ અધર હાર્ટ્સ સોરી ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર ટુ લવ ઇઝ ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર કે ભાઈ બીજાને લવ કરતા પહેતાં ગ્રાહકે પેલા પોતાના મશીનને લવ કરવો પડશે જો આ રીતે કરશે તો એ પોતાની સમસ્યાને સુધારી શકશે વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ કે ભાઈ ગ્રાહકની સમસ્યા શું છે કે ભાઈ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ ઇઝ ધ લવ પ્રોગ્રામ ઇઝ નોટ રન વેટ

ધ મિઝલ્સ એક વખત રોય એડવર્ડને મિઝલ્સ થયા હતા અસબડા થયા હતા વોલ્ટ ક કેમ એન્ડ ટોલ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો કે ભાઈ વોલ્ટ ત્યાં આવ્યો અને એમને પિનોશિયોની સ્ટોરી કહી યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ ધ ગ્રાફિકલ સ્ટોરી સોરી એટ ધ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ કે ભાઈ યંગ રોય છે એ બહુ આશ્ચર્યશકિત થયો બહુ આકર્ષાઈ ગયો એટ ધ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરીઓની જે ચિત્ર રજૂ કરતી વાર્તા હતી વોલ્ટ કહેતો હતો એના તરફ ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ એના બધા મિઝલ છે અસબડા સબડા છે એના વિશે ભૂલી ગયો લેટર વેન સી શો ધ ફિનિશ પિક્ચર જ્યારે એને ચિત્ર પૂર્ણ થયેલું જોયું યુ વોઝ સ્ટ્રેન્જલી ડિઝપોન્ટેડ કે એકદમ તે નિરાશ થઈ ગયો દુઃખી થઈ ગયો ઈટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ મેન અંકલ વોલ્ટ ઓલ ઇટ હિસાઇ એને એવું કીધું કે ભાઈ વોલ્ટ ડિઝની એ વાર્તા કહેતા હતા ત્યારે જે લાગતી હતી એ ત્યારે દેખાતી નથી વાય ડીટ રોય ફરગોટ ઓલ અબાઉટ મિઝલ્સ કે ભાઈ વોલ્ટ છે એ મિઝલ્સ વિશે શા માટે બધું મિઝલ્સ વિશે સોરી રોય વાયડીટ ઓલ અબાઉટ મિઝલ્સ શા માટે રોય સે મિઝલ્સ વિશે ભૂલી ગયું ધ રોય ફરગોટ સોરી રોય ફરગોટ ઓલ અબાઉટ મિઝલ્સ બીકોઝ શું આવશે પછી હી લાઈક ધ હી લાઈક વર્લ્ડ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ બરાબર કેમ કે એને જે વોલ્ટ ગ્રાફિકલ જે ચિત્ર રજૂ કરતી વાર્તા કહેતો હતો એનાથી એ ગમતી હતી એને એકદમ આકર્ષાઈ ગયો હતો વોટ ડી ડ્રોય લાઇક મોર ધ ફિનિશ પિક્ચર ઓલ વોલ્ડ સ્ટોરી ટેલિંગ કે ભાઈ રોયને સૌથી વધુ શું ગમતું હતું ચિત્ર પૂરું થઈ ગયું હતું એ કે વોલ્ટની જે સ્ટોરી કહેતો હતો એ તો શું ગમે એને વોલ્ટની જે સ્ટોરી કહેતો હતો એ ચિત્ર તો જ્યારે એન્ડમાં જવું છે ત્યારે દુઃખી થાય છે કે ભાઈ જે રીતે એ વાર્તા કહેતા હતા એ મુજબ ચિત્ર બન્યું હતું નહીં એટલે વોલ્ટની જે સ્ટોરી કહેવાય કહેતા હતા એને વધુ પસંદ હતું ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો ઓવરવેલ વેલમેઇંગ સક્સેસ કે वजह अद्भुत सफलता आती કોની ઓફ वॉल्ट्स क्रेजी आइडिया के वॉल्ट्स નો જે अद्भुत आइडिया હતી અને જબરદસ્ત સફળતા ના કારણે સ્ટ્રિગર સ્ટ્રિગરમેન્ટ શરૂ થવું સ્ટ્રિગર અ ડ્રામેટિક અબાઉટ ફેસ અબાઉટ ફેસ मींस અચાનક અને સંપૂર્ણ ફેરફાર ઇન ધ ડિઝનીસ ફોર્ચ્યુન ફોર્ચ્યુન મીન્સ નસીબનેપણ સંપદી કે ભાઈ વોલ્ટનો જે આ ક્રેઝી વિચાર હતો એની ભવ્ય સફળતાથી જે એમની ડિઝનીલેન્ડની જે સંપત્તિ હતી એમાં અચાનક અને સંપૂર્ણ ફેરફાર શરૂ થયો એટ સક્સેસ નેવર સેન્સ વોલ્ટ વોલ્ટ પણ સફળતાએ વોલ્ટને બદલ્યા નહીં હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ ધ મેન એકદમ સિમ્પલ માણસ રહ્યા હી હેટેડ પાર્ટીઝ પાર્ટીને નફરત કરતા હતા

એનો માત્ર એક જ જગ્યાએ ખર્ચ હતો કઈ જગ્યાએ તો કે એની ઘરની બહાર જે રેલ રોડ હતું નાનું એવું અને જ્યાં ટ્રેન ચાલતું સોરી ઇઝ ઓલરેડી એક્સ અવા મિનિએચર રેલ રોડ કે ભાઈ નાનું એવું અથવા નાના કદનું જે રેલ રોડ એટલે પાટા હતા રેલના ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ જે એમના ઘરનું મેદાન હતું ત્યાં ચાલી શકે ટૂંકમાં એના ઘરની મેદાનમાં જે રેલના પાટા હતા નાના એવા એ એમનું એકમાત્ર ખર્ચા પણ હતું અથવા ખર્ચો ત્યાં એને કરેલો હતો સેવન્ટીન વોટ વોઝ વોલ્ડ આઈડિયા ઓફ સેલિબ્રેટિંગ ટૂંકમાં વોલ્ટનો સેલિબ્રેટ કરવાનો અથવા ઉજવણી કરવાનો આઈડિયા કેવો હતો અથવા શું હતો તો કે ભાઈ વોલ્ડ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન વોઝ વોઝ ટુ ગો આઉટ ઇન ધ નાઇટ એન્ડ ટેક બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ કે રાત્રિના બહાર જાઓ અને કોઈ નાની એવી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી ઇટ કરવું એ એમનું એક માત્ર સેલિબ્રેશનનું સ્થળ હતું વિચ વોઝ વિચ વોઝ ઓનલી એક્સ્ટ્રા વેકન્સ ઓફ વર્લ્ડ એટ ઇઝ હોમ કે ભાઈ एक्ट्रा वेकंट शूत वोल्टन इं क पैसा खर्च करता था तो भाई ध एक्स्ट्रा वेकंट ऑफ वोल्ट एट हिज होम इथ वोज अचर रोड रोड रेल रोड देउंड ग्राउंड ऑफ हिस्स होम सेक्शन सी रीड द स्टाजा एंड आंसर द क्वेश्चन स्टांजावासो क्वेश्चन ना जवाब आपो કે ભાઈ ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાયઝ આકાશની અથવા ભેજની વાદળી સરસ છે આકાશ સુધી સવાર સવારની આકાશમાં ક્લેડીના પર્પલ ગ્લોરી બરાબર કે ભવ્ય જાંબુડા રંગની ઓઢણી ઓઢી હોય એવું લાગી રહ્યું છે વાઇટ ધ લવ લાઈટ ગ્લોઝ ઓન ધ ઇન્ટરનલ સ્નોઝ કે ભાઈ વાઇલ બરાબર કે જ્યારે પ્રેમ રૂપી પ્રકાશ છે એ કાયમી બરફ ઉપર ચમકી રહ્યો છે અપોન ધ હોરી સ્મીટ જે પ્રાચીન શિખર છે એના પર જે બરફ છે એના પર પ્રેમલ પ્રકાશ ચમકી રહ્યો છે એમ તો હિમાલય ક્વીન કામ એન સિરીન અને હિમાલયની રાણી જે છે એ કામ અને સીરીન શાંત અને ગંભીર છે હાઉ વિચ કાંચનજંગા ડિસ્ક્રાઇબ અને કાંચનજંગા એને કઈ રીતે વર્ણન થયું છે તો કે કાંચનજંગા ડિસ્ક્રાઈબ એઝ અ હિમાલય ક્વીન કે ભાઈ હિમાલય હિમાલયની રાણી તરીકેનો એનું ડિસ્ક્રાઈબ થયું છે વર્ણન થયું છે इट ग्लोव वेर दर्शक शब्द भाई प्रेम रूपी प्रकाश क्या ध लव लाइट ग्लोज़ ऑन द इनल स्नो बराबर अपॉन द हॉरी स्मिथ त्यार पी जो तो भाई ऑन अदर डेज आई यूज टू बी through whose स्पेन innumerable सॉन्ग वुड कॉम કે બીજા દિવસોમાં હું પોઈટ હતો જેની પેન દ્વારા અસંખ્ય ગીતો લખાયા હતા ટુ વિન ધ હાર્ટ ઓફ મેન માણસના હૃદયને જીતવા માટે બટ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ પણ હવે નવા મેળવેલા જ્ઞાનથી જે અત્યાર સુધી મારી પાસે હતું નહીં આઈ હેવ સીઝ ટુ બી અ પોઈટ એન્ડ હેવ લર્ન ટુ બી અ સોંગ કે ભાઈ હું કવિ બનવાનું અટકી ગયો છું અને સોંગ બનવાનું શીખી ગયો છું લેટ્સ ક્વેશ્ચન ટ્વેન્ટી વન વોટ વોઝ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ બાયગોન મીન્સ ભૂતકાળમાં એટલે કે ભૂતકાળમાં કવિ એ શું હતા તો કે પોઈટ બરાબર કે ભાઈ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ ઇઝ અ પઈટ વોટ વોઝ ધ પર્પઝ ઓફ હિઝ સોંગ એના સોંગનો મુખ્ય હેતુ શું હતું કે ધ પર્પઝ ઓફ હિઝ સોંગ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન કે ભાઈ મનુષ્યના હૃદયને જીતવું એનો ઉદ્દેશ હતો ના શોર્ટ નોટ છે રાઈટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન કે ભાઈ નીચેના પ્રશ્નના પ્રશ્ન પર ફોકસ કરીને તમારે શોર્ટ નોટ લખવાની છે જુઓ અહીંયા ટ્વેન્ટી થ્રી કે લવ અ ડ્રાઈવિંગ ફોર્સ બરાબર લવ અ ડ્રાઈવિંગ ફોર્સ એના પર શોર્ટ નોટ લખવાની છે નીચે ફાઇલ ક્વેશ્ચન આપ્યા છે એની ક્વેશ્ચનના જવાબ તમારે આપવાના છે જો અહીંયા ક્વેશ્ચનના જવાબ આપવા એટલે શોર્ટ નોટ કોઈ એક આન્સર એક આન્સર બે એમ કહીને વન બાય વન લાઇનમાં આપવાનો નથી પણ તમે આનો આન્સર આપશો પછી તરત જ આનો આન્સર પૂરું થાય એટલે બીજી લાઇનમાં સોરી એને લાઇનમાં આનો આન્સર જોઈન્ટ કરી દેવાનો છે એટલે એક શોર્ટ નોટ પેરેગ્રાફમાં લખવાનો છે અહીંયા કોઈ ક્વેશ્ચન પ્રશ્નોના ઉત્તર આપે નહીં ફર્સ્ટ વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ગેટ લવ કે ભાઈ પ્રેમ મેળવવા માટે એની શરત શું છે તો એ તમારે જવાબ લખવાનો છે એ જવાબ પૂરો થાય એટલે આ બીજા છે એનો જવાબ સ્ટાર્ટ કરી દેવાનો છે બરાબર એના માટે તમારે લાઇન કે નંબર આપવાની જરૂર લાઇન સેન્સ કરવાની કે નંબર આપવાની જરૂર નથી એટલે કે ભાઈ પ્રેમ મેળવવાની શું શરત છે ડૂ પાસ્ટ એક્સપિરિયન્સ કોઝ એની પ્રોબ્લેમ ઇન અ ગેટિંગ લવ કે ભાઈ પ્રેમ મેળવવામાં ભૂતકાળના અનુભવો કોઈ સમસ્યાનું કારણ બની શકે આપણા ભૂતકાળના અનુભવને ભૂલવા માટે આપણે શું કરવું જોઈએ વિચ આર થિંગ વિચ આર બી ડિલીટેડ ફ્રોમ અવર લાઈફ ઇફ યુ વોન્ટ ટુ ગેન લવ કે ભાઈ જો આપણે લવને મેળવવા માંગતા હોઈએ તો આપણે આપણી લાઈફમાંથી શું ડિલીટ કરવું જોઈએ કઈ કઈ બાબતો ડિલીટ કરવી જોઈએ વોટ વિલ હેપન વેન લવ એન્ટર ઇન યોર લાઈફ કે તમારા જીવનમાં જ્યારે પ્રેમ એન્ટર થાય છે પ્રવેશે છે ત્યારે શું થાય છે પાઠમાં આપણે જોયું હતું બરાબર કે ભાઈ ફેસ પર સ્માઈલ આવી જાય છે સુઘડ ફાઇલો છે આપોઆપ અપલોડ થવા લાગે છે જે નબળી ફાઇલો હોવી આપોઆપ ડિલીટ થવા લાગે છે એટલે તમારા લાફ લાઇફમાં જ્યારે પ્રેમ આવે ત્યારે શું થાય છે તો આખી શોર્ટ નોટ છે યુનિટ વન કેન યુ ઇન્સ્ટોલ લવ એના આધારે છે બરાબર ના ટ્વેન્ટી થર્ડ વર્લ્ડ ડીઝની અ ક્રિએટિવ મેન કે વર્લ્ડ ડીઝની અ ક્રિએટિવ મેન સર્જનાત્મક માણસ વર્લ્ડ ડીઝનીના પાઠના આધારે છે હું વોઝ વોલ્ટ વોલ્ટ એ કોણ હતા વોટ ડીડ ઇ સ્ટડી તે શું અભ્યાસ તેને શું અભ્યાસ કર્યો હતો वे डीड ही डिसाइड टू ट्राई हिज लक एंड वेन क्या तुमने पोता लक ने अजमाव्यूत कले कई जगह प्लेस बराबर स्थल पर दर्शावा से समय पर दर्शा विच इज द फर्स्ट सीरीज ऑफ वर्ल्ट वर्ल्ट की प्रथम सीरीज कई थी विच आर हीच वोज इज मोस्ट पॉप्युलर कार्टून सीरीज सौ थी फेमस एनी फेमस प्रख्यात कार्टून सीरीज कई का थी वॉट डिफिकल्टीज हेड ही फेस इन हिज करियर एनी कार्दी में कई समस्या करो वेन डीड ही ओपन डिजनीलेंड समय दर्शक से क्या डिजनीलैंड शुरू करू हाउ वोज पीपल्स रिएक्शन टू रिएशन टूवर्ड डिजनीलेंड के डिजनीलेंड प्रत्ये लोग प्रत्युतर शूत लोग प्रतिक्रिया आप ओके तो अँ आप युनिटेस्ट बराबर युनिटेस्ट टू